નમસ્કાર મિત્રો, આપ સૌનું ઋષિ ચિંતન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ કેટલાય સમયથી ઋષિ ચિંતનને ખૂબ આવકારો છો. આપના તરફથી રજૂ કરવામાં આવેલ ક્રાંતિકારી વિચારોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટના માધ્યમથી ફેલાવવામાં જે મદદ કરો છો તે અભિનંદનને પાત્ર છે, જેનો ખરેખર અમને આનંદ છે. વેદમૂર્તિ તપોનિષ્પંદી શ્રી રામ શર્મા આચાર્ય જીએ આ વિશ્વની અંદર ક્રાંતિકારી વિચારોથી જે પરિવર્તન લાવ્યા છે, જે ખરેખર અદ્ભુત છે. મારા ગુરુ છે એટલે નથી કહેતો કે સૌના ગુરુ છે, કારણ કે કોઈ એવો વિષય નથી જેને શ્રી રામ શર્માજીએ એના વિશે વાત નથી કરી. હું આજે સંક્ષિપ્તમાં વાત કરું તો આધ્યાત્મિકનું સાચું સ્વરૂપ છે તેનો એ પરમ પૂજ્ય ગુરુની દેવની અમૃતવાણી આપણી સમક્ષ રજૂ કરું છું. પવિત્ર કર્મો પહેલાં સ્નાન જરૂરી છે. ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. દેવીઓ અને ભાઈઓ, આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરવાની પહેલી શરત વિશે કાલે મેં તમને સમજાવ્યું હતું કે આપણે ત્યાં સ્નાનને અત્યંત મહત્ત્વનું માનવામાં આવ્યું છે. કોઈ પણ શુભ કર્મ કરતી વખતે સૌથી પહેલાં સ્નાન, લગ્ન પહેલાં સ્નાન, મરદાને બાળતા પહેલાં સ્નાન, બાળકોને જન્મે ત્યારે સ્નાન, ગંગા પર જઈએ ત્યારે સ્નાન, સોમવતી અમાસે સ્નાન, આમ આપણા ધર્મમાં દરેક પ્રસંગે સ્નાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જો સ્નાન થઈ શકે એમ ન હોય તો હાથ પગ ધોયા વગર રસોડામાં પ્રવેશ થઈ શકે નહીં. જૂની પરંપરા પ્રમાણે રસોડામાં જવું હોય તો હાથ પગ ધોઈને જવું પડે. આ રસોડું નાહ્યા વગર એમાં તમે કેવી રીતે ઘૂસી ગયા? આમ સ્નાન, સફાઈ, સ્વચ્છતા આપણા આધ્યાત્મિક જીવનનો પ્રવેશ કરવાની સૌથી પહેલી શરત છે. મિત્રો, આ શરતની સાથે બીજી પણ શરતો જોડાયેલી છે. પૂજા કરતી વખતે ધોયેલા કપડાં જ પહેરવા જોઈએ. જો તમે ધોયેલા કપડાં ન પહેરી શકો તો તમારી પૂજાની ઓરડીમાં કચરો વાળો ભગવાનના વાસણો ઘસી નાખો. અરે સાહેબ, આ પંચપાત્ર છે, આ તો તાંબાનો લોટો છે, એને સાફ કરો. માંજી લાવો, પૂજાની સામગ્રી સાફ કરીને લાવો, ભગવાનની મૂર્તિને સ્નાન કરાવો. ભગવાન શું ઇંગ્લેન્ડમાં સ્નાન કરે ખરા? અને ઉત્તર ધ્રુવમાં સ્નાન કરે? ત્યાં તો લોકો ફક્ત જન્મ અને મૃત્યુ વખતે જ સ્નાન કરે છે. અસ્કિમો લોકો દરરોજ નાવાનું કહો, તેઓ તો આખી જિંદગીમાં ક્યારેય નાહ્યા નથી. તો પછી અમે કઈ રીતે નાહીએ? ના બેટા, મારે ને તમારે તો સ્નાન કરવું જ પડશે. આપણે ત્યાં સ્નાનને અત્યંત જરૂરી માનવામાં આવ્યું છે. તમે તીર્થમાં જાઓ અને ગંગા સ્નાન કરો. ના, હું તો ગરમ પાણીથી જ નાહીશ. ના બેટા, ગંગાજીમાં નાહવું છે તો તું નાહી ન શકે તો માર્જન કરી આવજા. તમે તીર્થમાં જશો તો તમારે સ્નાન કરવું જ પડશે. મિત્રો, આ રીતે તમારે ઠાકોરજીને પણ અવશ્ય સ્નાન કરાવવું પડશે. ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા કરો, ત્યાં તેમને સ્નાન કરાવો. અરે સાહેબ, ઠાકોરજી તો રોજ સ્નાન કરતા રહેશે, તેઓ તો ગંગાજીમાં રહે છે, એમને શું સ્નાન કરવાનું? ના સાહેબ, અમારે ઠાકોરજીને તો સ્નાન કરશે જ, નાહ્યા વગર. ઠાકોરજીનું કામ નહીં ચાલે તો પછી આપણે કઈ રીતે ચાલે? વસ્ત્રો ધોયા વગર, પૂજા પાઠના સ્થળોની સફાઈ વગર, ઓરડાથી કચરો કાઢ્યા વગર તો કામ ચાલી જ ન શકે. સફાઈ તો આપણી પહેલી શરત છે. કર્મકાંડ એક ઈશારો. મિત્રો, ભૌતિકતાની આ શરત આપણી આધ્યાત્મિકની શરત પ્રવેશી ગઈ છે. જેટલા પણ કર્મકાંડ છે તે બધા પાછળ કોઈને કોઈ સંકેત રહેલો છે, તે જ એનો પ્રાણ છે. જ્યારે માત્ર કર્મકાંડ સર્વસાત માની લેવામાં આવ્યું ત્યારથી આપણા દુર્ભાગ્યની શરૂઆત થઈ ગઈ છે. માત્ર ઝંડીને સંપૂર્ણ માની લેવામાં આવે, ટ્રેનનો ગાર્ડ લીલી ઝંડી બતાવે છે ત્યારે ગાડી ઉપડે છે અને લાલ ઝંડી બતાવે છે ત્યારે ગાડી થોભે છે. પણ શું ખરેખર ઝંડીની ગાડી ચાલી છે ખરી? હા સાહેબ, ઝંડીમાં ખૂબ તાકાત હોય છે. ઝંડીમાં જેટલી તાકાત હોય છે તેમાં વીજળીના 2000 વોટ જેટલી તાકાત હોય છે. જો લીલા રંગની ઝંડી બતાવશો તો તે ગાડી ખેંચી જશે. અને ના સાહેબ, ઝંડી ગાડીને કઈ રીતે ખેંચી જાય? એન્જિનને વરાળ ખેંચે છે, ડ્રાઈવરની બુદ્ધિ ખેંચે છે, તો પછી એ ઝંડી ક્યાં કામમાં આવે છે? તે ઝંડી માત્ર ઈશારો કરે છે કે હવે ગાડીને ઉપડવું જોઈએ.
લાઈન ક્લિયર થઈ ગઈ છે અને ઉપાડવાનો સમય થઈ ગયો છે, ઝંડીએ માટેનો ઇશારો કરે છે. મિત્રો, લાલ ઝંડીમાં ખૂબ તાકાત છે. કેટલીક તાકાત છે? કસરત બાદ રામમૂર્તિ જેટલી તાકાત છે. રામમૂર્તિ પોતાની તાકાતથી ચાલતી કારને રોકી દેતા હતા. અમારે જમાનામાં પહેલાં રામમૂર્તિ આવતા હતા, એક મોટર સ્ટાર્ટ કરવામાં આવતી અને તેઓ મોટરને રોકી દેતા હતા. શું લાલ ઝંડીમાં તાકાત હોય છે? ના, તે માત્ર એક ઇશારો છે. આધ્યાત્મિક પણ વિજ્ઞાન છે. મિત્રો, આધ્યાત્મિક એક વિજ્ઞાન છે. આપણે સમજીએ છીએ કે તેમાં કોઈ જાદુ નથી. લાકડી ફેરવો અને પૈસા કમાવો. મારા ફેરવાથી જો પૈસા કમાઈ શકતા હો તો મારા વેચનારોને એક લાખ રૂપિયામાં મારા વેચત. તે પોતાના જમાઈને વેચત તથા પોતાના શાળાને વેચત. તમે લોકો પણ જઈને મારા માગત. ના બેટા, મારા વેચવાની વસ્તુ નથી. એક માળાના 25,000 રૂપિયા આપો તો હું તમને એક માળા આપીશ. જો માળા ફેરવવાથી લક્ષ્મી મળતી હોત તો માળાની કિંમત કેટલી બધી હોત તેનો હિસાબ કરો. ત્યારે તે 2-5 રૂપિયામાં ના મળત કે સડક પર ના વેચાત. પછી તો તેને તાળું મારીને રાખવી પડત અને તિજોરીમાં રાખવી પડત. મૂર્ખ, તું આટલી વાત પણ નથી સમજતો? તેથી મિત્રો, જે આધ્યાત્મિક આપણા ઋષિઓ પાસે હતી, જેની પાસે આ દેશના નવરત્નની ખાણ કહેવાતો હતો, જેને ભારતના ઇતિહાસને મહાન તથા ગૌરવશાળી બનાવી દીધો હતો, જેના કારણે આ દેશનો દરેક નાગરિક દેવતા ગણાતો હતો, જેણે ભારતવર્ષની સ્વર્ગાદપી ગરીસી બનાવી દીધો હતો. એટલું જ નહીં, એક જમાનામાં તેણે સમગ્ર સંસારમાં શિક્ષણની, સામાજિક પશુપાલન તથા જ્ઞાન વિજ્ઞાનનો ફેલાવો કર્યો હતો. તે સાચી આધ્યાત્મિકનો આપણા ઋષિઓ પાસે હતી. સમગ્ર વિશ્વને અજસ્ત્ર અનુદાન નામનું મારું એક પુસ્તક હમણાં થોડા દિવસો પહેલાં જ વેચાયું છે. એમાં જણાવવામાં આવ્યું છે કે હિન્દુસ્તાનના લોકોને આખી દુનિયાના લોકોને કઈ રીતે પોતાની શક્તિ, પ્રતિભા તથા કાર્યો દ્વારા સમર્થ બનાવી દીધા છે. લોકોને શાસન કરતા આવડતું ન હતું. કચ્છ અને ગુજરાતના લોકો વિદેશમાં ગયા. શૈલેન્દ્ર કુળના લોકો જાવા, મલેશિયા તથા સિંગાપુર ગયા અને ત્યાંથી જંગલી લોકોને શાસન કઈ રીતે થાય, સમાજ કોને કહે છે, લગ્ન કોને કહે છે, કપડાં કઈ રીતે પહેરવા વગેરે શીખડાવ્યું. દુનિયાના જંગલી લોકોને તેમણે સભ્યતા શીખડાવી. ફક્ત એશિયાને જ નહીં પરંતુ આખા સંસારને શીખડાવી. મિત્રો, હમણાં મેં ભય સભ્યતાનો ઇતિહાસ લખ્યો છે. તે પુસ્તક લખ્યું છે કે અમેરિકાના લોકો માનતા હતા કે કોલંબસના આવતા પહેલાં અહીં કશું જ નહોતું. અમેરિકા વેરાન પ્રદેશ હતો અને ત્યાંના રેડ ઇન્ડિયન રહેતા હતા. હા, ભારતીયો રહેતા હતા, પરંતુ રેડ શબ્દ ખોટો છે. કોલંબસ હિન્દુસ્તાનની શોધ કરવા ગયા હતો તે ભારતના બદલે અમેરિકા પહોંચી ગયો હતો. હિન્દુસ્તાનમાં મય નામનો એક દૈત્ય રાજ રહેતો હતો. તે કોણ હતો? તે લંકાનો રાવણ કુળનો હતો. તે પાતાલોકમાં રહેતો હતો. ત્યાં લોક કોણ કોણ રહેતો હતો? મણિ રાવણ રહેતો હતો અને આ હીરાવણ રહેતો હતો. તેનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. એ લોકો જ અમેરિકા ગયા હતા અને ત્યાં તેમણે મય સભ્યતા નો વિકાસ કર્યો. અમેરિકામાં જે પુરાતન વસ્તુ જોવા મળે છે તે પેરુ, મેક્સિકો તથા બીજા દેશોમાં જે પ્રાચીન ચીજો જોવા મળે છે તેનાથી ખબર પડે છે કે એક જમાનામાં ત્યાં બીજું હિન્દુસ્તાન હશે. મિત્રો, હિન્દુસ્તાનના લોકો જેટલી લાંબી યાત્રા કરીને પાતાલોક સુધી પહોંચી ગયા હતા. ફક્ત પાતાલોકમાં જ નહીં પરંતુ સમગ્ર યુરોપ પર પણ છવાઈ ગયા. અમેરિકા પર પણ છવાઈ ગયા હતા. આફ્રિકામાં જે પિરામિડો છે તેમનું ખોદકામ કરવામાં આવ્યું અને તેની અંદર જે વસ્તુ જોવા મળી એનાથી ખબર પડી કે હિન્દુ લોકોએ બનાવ્યા હતા. હિન્દુના પ્રતીકોના રૂપમાં ત્યાં ગાયની પ્રતિમા જોવા મળી. આફ્રિકામાં પણ એવા સેંકડો નિશાનો જોવા મળે છે. તેનાથી ખબર પડે છે કે એક જમાનામાં ત્યાં હિન્દુ ધર્મ છવાયેલો હતો. હિન્દુઓ આખી દુનિયામાં છવાઈ ગયા હતા. દેવતાઓ કોણ હતા? તેઓ હિન્દુઓના નાગરિક હતા. તેમનામાં કઈ વિશિષ્ટતા હતી? તેમના નાક, કાન, આંખો વગેરે જો આપણે જેવા જ હતા.
તેઓ આપણી જેમ જ દાળ ભાત શાક રોટલી ખાતા હતા, પરંતુ તેઓ દેવ હતા. દેવોમાં કઈ વિશેષતાઓ હોય છે? જેમનામાં એ વિશેષતાઓ હોય છે કે તેમના વિચારો દેવો જેવા હોય છે, તેમના ગુણો દેવી હોય છે. બેટા, આ એ જ ઉદ્દેશને પૂરો કરવા માટે જેની પાસે ઉપવાસના કરવા ઈચ્છીએ છીએ, જેનું અવતરણ કરવા માગીએ છીએ, જેને ફરીથી જાગૃત કરવા ઈચ્છીએ છીએ, જેને જીવંત કરવા ઈચ્છીએ છીએ, જેને નિષ્ઠા શ્રદ્ધા વિશ્વાસથી લોકોને અંતકરણ જગાડવા ઈચ્છીએ છીએ, તેને પૂરો કરવામાં તમને અહીં બોલાવ્યા છે. જે ઉપવાસના કરવા માટે અહીં બોલાવ્યા છે તેને કર્મકાંડ મુખ્ય નથી. કર્મકાંડ તો મેં તમને ઘણા સમય પહેલાં શીખડાવી દીધું છે. માળા કેવી રીતે ફેરવવી જોઈએ, મંત્રનું ઉચ્ચારણ કેવી રીતે કરવું જોઈએ, બીજ મંત્ર કેવી રીતે લગાડવો જોઈએ, એ બધું તો તમને ઘણા સમય પહેલાં બતાવી દીધું હતું. તેથી એ બધી બાબતોનું પુનરાવર્તન કરવાની કોઈ જરૂર નથી. અધ્યાત્મનું સાચું સ્વરૂપ. મિત્રો, મેં એક વિશિષ્ટ ઉદ્દેશથી આ શિબિર બોલાવી છે. આધ્યાત્મિકનું સાચું સ્વરૂપ બતાવવા માટે જ આ શિબિર બોલાવવામાં આવી છે. તમે તો ફક્ત કર્મકાંડમાં જ અટવાયા રહ્યો છો, પરંતુ આધ્યાત્મિક તો એ તે છે જે આપણી ચેતનાને પ્રભાવિત કરે છે, જે આપણી આસ્થા તથા વિચારોને પ્રભાવિત કરે છે, જે આપણી કાર્યશક્તિને એકદમ બદલી નાખે છે અને આપણા જીવનમાં કાર્યકલ્પ કરી નાખે છે, આપણને સાચી દિશા બતાવે છે અને સાચી પ્રેરણા આપે છે, આપણને પ્રકાશવાન બનાવી દે છે. તે આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકના પ્રાણ છે અને કર્મકાંડ તેનું ક્લેવર છે. કર્મકાંડ તો તમે ઘણા સમય પહેલાં શીખી લીધું છે. તે કર્મકાંડ તમે દરરોજ કરો છો પણ ખરા, પરંતુ તમે નિર્જીવ અને આસ્થા વગરની ઉપાસના કરો છો. મિત્રો, નિર્જીવ ઉપાસના કરવાથી શું મળે? તમે રમકડાની નિર્જીવ ગાય ખરીદી ચલાવો, તમે તેને જોઈ શકો છો ખરા, પરંતુ તેની પાસેથી દૂધ નહીં મેળવી શકો. જીવતી ગાય જ તમને દૂધ આપી શકે, જીવતી ગાય જ તમને વાછરડા આપી શકે, જીવતી ગાય જ તમને છાણના રૂપમાં ખાતર આપી શકે, પરંતુ માટીની બનેલી નિર્જીવ ગાય આમાંનો કશું જ ન આપી શકે. માટીનું નિર્જીવ આધ્યાત્મિક કર્મકાંડ પૂરતું સીમિત છે. એના વિશે લોકો એવું માને છે કે જો આટલું કર્મકાંડ કરી લઈશું તો અમને લાભ થઈ જશે. પ્રાણાયામ કરશું તો કાનમાં આંગળી ખોસીને ઓમકારનું ઉચ્ચારણ કરશું, જીભની મંત્ર બોલશું, ભગવાનને થોડી ઘણી વસ્તુ ચડાવી દઈશું, ચંદનનું તિલક કરી દઈશું. આ બધું મરેલી નિર્જીવ તથા કર્મકાંડ પડક આધ્યાત્મિકતા છે. એનાથી શું ફળ મળી શકે? હું નથી માનતો કે ફળ મળે. જો મળતું હોય તો જે પૂજારીઓ 12-12 કલાક સુધી ભજન પૂજન કરે છે તેને તે અવશ્ય મળતું હોત. હું તમને કર્મકાંડના માધ્યમથી જે પાઠ તમારે શીખવો જોઈએ તે સાચા જીવંત અધ્યાત્મનું શિક્ષણ આપી રહ્યો છું. ગઈકાલે મેં તમને પહેલો પાઠ શીખવ્યો હતો અને તે સમજાવ્યો હતો કે તે ફક્ત શરીર અને કપડાની સ્વસ્થતા જ પૂરતી નથી, એમની સાથે સાથે મન પણ સ્વસ્થ પણ જરૂરી છે. દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે પોતે સ્વસ્થ રહે તથા પોતાના ઘરને પણ સ્વસ્થ રાખે. એ તો નાગરિક કર્તવ્ય છે અને તેનું પાલન તમારે કરવું જોઈએ. પરંતુ આનાથી આગળ વધીને તમે તમારા વિચારો તથા આસ્થાની સફાઈ કરો. જો તમે તેમને સ્વસ્થ કરી લેશો તો આધ્યાત્મિકની પહેલી શરત પૂરી કરી દેશો અને આધ્યાત્મિકનો પહેલો પાઠ ભણી લેશો. શુદ્ધિના ચાર માર્ગ. મિત્રો, આત્મનિરક્ષણ, આત્મસુધાર, આત્મનિર્માણ અને આત્મવિકાસ આ ચાર જીવનને પવિત્ર અને ઉન્નત બનાવવાના માર્ગ છે. તમે પોતાને એક અંદર ડોક્યુ કરો અને જુઓ મારા વિચારોમાં કઈ ભૂલો છે, મારા કાર્યમાં તથા મારી આસ્થામાં ક્યાં ભૂલો થાય છે, એ બધું શોધીને તેમને વાળી જોડીને બહાર કાઢી નાખો. અંદરના એ કચરાને બહાર ફેંકી દો. મન મંદિરે મેં માવડે તું ઝાડુ નિત્ય લગાયા કર. મન મંદિરે બાવડે તું ઝાડુ નિત્ય લગા કર. મનરૂપી મંદિરમાંથી કચરો વાળવાનું કામ કેવી રીતે કરવું જોઈએ તે સમજાવવાનો પ્રયત્ન મેં ગઈકાલે કર્યો હતો. એ માટે સૌ પ્રથમ તમારી પોતાની સમીક્ષા કરો, પોતાનું નિરીક્ષણ કરો, પોતાના પ્રત્યે કઠોરતા રાખો અને જે ભૂલો જણાય તેને દૂર કરવા માટે પૂરતી શક્તિથી પ્રયત્ન કરો. પોતાના મન સાથે લડો. પોતાના મન સાથે લડવું તે આધ્યાત્મિકની પહેલી શરત છે.
મિત્રો તમે કહેશો કે અમારી અંદર જો ઘણી બધી નબળાઈઓ છે અને મેં એ બધાની સામે નહીં લડી શકીએ. બેટા, તું તો તે બુરાઈઓને દૂર કરવાની ફક્ત કલ્પના જ કરે છે, પરંતુ કોઈની કલ્પના કદાપી પૂરી થતી નથી. બેટા, તમારી મનોકામના કદાપી પૂરી નહીં થાય. દુનિયામાં કોઈ પણ મનોકામના પૂરી થતી નથી તો પછી તારી કઈ રીતે પૂરી થઈ શકે? કલ્પનાઓ કદાપી પૂરી થતી નથી તો પછી શું પૂરું થાય? બેટા, સંકલ્પો પૂરા થાય છે. જો માણસ સંકલ્પ કરે તો તે પૂરા થઈને જ રહેશે. સંકલ્પની સાથે ગમે તેવા અવરોધો આવે છતાં પણ તે પૂરા થઈને જ રહેશે. સાંસારિક કોઈ પણ પરિસ્થિતિને અટકાવી શકતું નથી. સંકલ્પ કોને કહે છે? સંકલ્પ એને કહે છે કે જેના માટે માણસ કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. કિંમત ચૂકવો અને સફળતા મેળવો. ના સાહેબ, અમે તો કિંમત ચૂકવવા ઈચ્છતા નથી, માત્ર કલ્પના જ કરીને મનોકામના પૂરી કરવા ઈચ્છીએ છીએ. નવો બેટા, પછી તારું નામ શેખસલી રાખીશ. તમે મારું નામ શેખસલી શા માટે રાખશો? હું એટલા માટે તે રાખીશ કે તું પણ બિલકુલ શેખસલી જેવી જ કલ્પના કરે છે. તાજવાના એક પલ્લામાં શેખસલીને બેસાડું અને બીજાના તને, તો બંનેનું વજન સરખું થશે. શેખસલી માત્ર કલ્પનાઓ કરતો હતો. કેવી કલ્પના કરતો હતો? તેના માથા પર ઘીનો ગાડવો હતો. હું ઘી વેચીશ, પછી તેના જે પૈસા મળે તેનાથી હું મરઘી ખરીદીશ. તેના ઈંડામાંથી એક અનેક મરઘીઓ થશે અને વેચીને હું બકરી ખરીદીશ. બકરીઓના પૈસા આવતી ગાય ભેંસ ખરીદીશ. પછી મારી પાસે ઘણા પૈસા આવશે. પછી મારા લગ્ન થશે અને બાદમાં બાળકો પણ થશે. એ બાળકો મને કહેશે કે ચાલો પિતાજી, મમ્મી તમને બોલાવે છે. તેણે નકારમાં માથું ધુણાવ્યું. એની સાથે જ માથા પર ઘડો પડીને ફૂટી ગયો અને તેનો બધો જ ખેલ ખતમ થઈ ગયો. તમે પણ શેખસલીની જેમ બેઠા બેઠા કલ્પનાઓ જ કરતા રહો છો, પરંતુ માત્ર કલ્પના કરવાથી કોઈ ફાયદો થતો નથી, તેની કોઈ કિંમત હોતી નથી. આગળમાં આપણે વધુ જોશું. આગળના ચેપ્ટરમાં આપણે વધુ જણાવશું. જય ગુરુદેવ. આભાર.